જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ચોરીઓ તથા ચોરીઓને ખૂબ જ શાંતિ સાથે અંજામ આપનાર તાડપત્રી ગેંગના કુલ 6 આરોપીઓને 25 કરોડથી પણ વધુ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તમામને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ દેવાંગટાંગ જૂનાગઢ. 18,21,452 રૂપિયાના મુદ્દામાલ આપના જે ચોરી થઈ હતી એમાં રિકવર થયા અને સાથે સાથે આશરે 59,23,000ના મુદ્દામાલ બાકી જે અન્ય ચોરીઓવા લોકો અલગ અલગ જગ્યાએ અંજામ આપીથી કબજા કર્યા એટલે ટોટલ 77,44,550 મુદ્દામાલ કબજા કરવામાં આવ્યા છે. આમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા એમાં ટોટલ 6 આરોપીઓ છે. એમાં એક અસફાક કરીને છે જે ગોધરાના રહેવાસી છે, ઇસહાક કરીને છે એ પણ ગોધરાના રહેવાસી છે, ઇસ્માઇલ કરીને છે એ પણ ગોધરાના આરોપી છે, રાજેન્દ્ર ઉર્ફે રાજુ ગોરીઓ કરીને છે એ વડોદરાના રહેવાસી છે, ઝાકિર ઇસ્માઇલ પુરી ઘાંચી એ ગોધરાના રહેવાસી છે અને મુસ્તાક ઉર્ફે હાજી હુસેનભાઈ પુરી ઘાંચી એ વેજલપુર રોડ ગોધરાના રહેવાસી છે. ટોટલ 6 આરોપી પકડવામાં આવ્યા છે અને આમાં આપણે જે આ આરોપીઓ પકડાયા છે એના અગાઉ પૂર્વ ખ્યાસ પણ છે ચોરીઓમાં. એમાં અસફાક કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં ટોટલ અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં 12 જેટલા ગુનાઓ દાખલ થયા છે. ઊંઝામાં, સાંતેજ, દાહોદમાં, મહેસાણા, ઓઢવ, અસલામીમાં 2 ગુનાઓ છે, ગોધરામાં છે, પછી માલપુર, અરવલ્લી, લીંબાસી, ખેડા, વાઘોડિયા, વડોદરા ગ્રામ્ય અને નારોલમાં અમદાવાદમાં અને રાજેન્દ્ર ઉપર પણ ટોટલ અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં 10 જેટલા ગુનાઓ દાખલ થયા છે. 11 ગુનાઓ મહેસાણામાં, હાલોલમાં, ઊંઝામાં, માલપુર, અરવલ્લીમાં, સાંતી, ગાંધીનગરમાં, અસલાલીમાં 2 ગુનાઓ છે, દાહોદમાં, ઓઢવમાં. પછી ઇસહાક ઉપર 2 ગુનાઓ અગાઉ દાખલ થયા છે અને મુસ્તાક ઉપર પણ 2 ગુનાઓ અગાઉ દાખલ થયા છે. આ બેસિકલી આરોપીની જે ગુના કરવાની મોડસ ઓપરેન્ડી છે એમાં એ લોકો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં